मित्र, संकटना समय में आपणे कोना पर आधार राखीए छे? शुं तमारी चिंताओ तमारामां बेक उत्पन्न करे छे? बाइबल शीखवे छे, तमारी सर्व चिंता ईश्वर ने सोंपी दो, केम के ते तमारी संभाळ राखे छे। દર્શક મિત્રો, બહેનો માટેના આ ખાસ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓમાં આપ સર્વનું સ્વાગત છે। આપ પોતાનો અમૂલ્ય સમય અમારો આ કાર્યક્રમ નિહાળવા માટે ફાળવો છો તે અમારા માટે બહુ આનંદની વાત છે। આપના તરફથી મળતા ફોન કોલ્સ અને મિસ કોલ્સ અમારા માટે ઉત્તેજન પૂરું પાડનાર બની રહ્યા છે, તે માટે આપ સર્વનો હૃદયથી આભાર માનું છું। વાલી બહેનો, આ કાર્યક્રમમાં આપણે સ્ત્રીઓ સાથે સંકળાયેલા જુદા જુદા વિષયો સંબંધી વાર્તાલાપ કરીએ છીએ। અમારો ઉદ્દેશ એ જ છે કે આ માધ્યમ થકી અમે ઉપયોગી માહિતીને આપના સુધી પહોંચાડી શકીએ અને સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં કોઈક રીતે મદદરૂપ બની શકીએ। અમારા આ પ્રયાસ મારફતે આપ સર્વ આશીર્વાદિત થઈ રહ્યા છો, તે માટે અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ। મારી બહેનો, ગયા મહિના દરમિયાન આપણે આશા વિષય પર અવનવી બાબતોને જાણવાનો પ્રયત્ન કર્યો અને કેવી રીતે આપણે આશાવાન સ્ત્રી બની શકીએ તે પણ શીખ્યા। હવે આજથી આપણે આ કાર્યક્રમમાં એક નવી શ્રેણીની શરૂઆત કરીશું। તેનો વિષય છે, અમુક પ્રકારની નકારાત્મક લાગણીમાંથી કેવી રીતે બહાર આવવું અથવા તેના ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો। તેથી આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે દર અઠવાડિયે આ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ અચૂક નિહાળશો। વાલી બહેનો, આજના કાર્યક્રમનો વિષય છે બીક અથવા ડર ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો અથવા તેમાંથી કેવી રીતે બહાર આવવું। દરેક વ્યક્તિને કોઈક બાબતનો ડર લાગે છે। કોઈને અંધારાની બીક લાગે છે, કોઈને જીવજંતુઓની બીક લાગે છે, કોઈને પ્રાણીઓની બીક લાગે છે, તો કોઈને અમુક માણસોની પણ બીક લાગે છે। બીક એક પ્રકારની લાગણી છે અને દરેક વ્યક્તિમાં તે હોય છે। બીક તો એક સિક્કાની બે બાજુ જેવી છે। અમુક પ્રકારની બીક આપણા માટે લાભદાયી પણ છે, કારણ કે તે આપણને સુરક્ષા પૂરી પાડે છે, તે આપણને લડવા માટે તૈયાર કરે છે અથવા આપણે તેનાથી નાસી જવાનો પ્રયત્ન પણ કરીએ છીએ। હકારાત્મક બીકની બહુ શક્તિશાળી અસરો આપણા વિચારો, નિર્ણયો અને કાર્યો ઉપર પડે છે। સાચી વાત છે, યોગ્ય બાબતોની બીક આપણને નુકસાનથી બચાવે છે, પણ કેટલીક વાર બીકને લીધે આપણે જે કરવા માંગીએ છીએ અથવા જે કરવું જરૂરી છે તે પણ કરી શકતા નથી। કેટલીક વાર બીકને લીધે આપણે અમુક બાબતોમાં ગંભીર અથવા ખોટા પ્રતિભાવો પણ આપી દઈએ છીએ। બીકને લીધે કાં તો આપણે ઈશ્વરને આધીન થઈએ છીએ અથવા ઈશ્વરથી દૂર રહીએ છીએ। વાસ્તવિકતા એ છે કે આપણે બીકની અવગણના કરી શકતા નથી, પણ બીક ઉપર વિજય મેળવી શકીએ છીએ। મને યાદ છે, જ્યારે હું નાની હતી ત્યારે હું એકલી જ રસ્તા ઉપર સાયકલ ચલાવતી હતી,
પણ મને બીક લાગતી નહોતી. પણ હાલના સમયમાં નાના બાળકો માટે તે મુશ્કેલ છે અને માતા પિતા પણ તેમને એકલા મોકલતા ડરે છે. તેનું કારણ એ છે કે હાલની દુનિયા અને લોકો પણ હવે બદલાઈ ગયા છે. અજાણ્યા લોકોનો ડર માણસને સતાવે છે. આપણે પણ નવા અથવા અજાણ્યા લોકોથી દૂર રહેવાનું પસંદ કરીએ છીએ કારણ કે આપણને સલામતીનો ડર છે. કોરી ટેન બૂમ નામના એક લેખિકા પોતાના પુસ્તકમાં લખે છે, જ્યારે તમે ટ્રેનમાં બેસીને જાઓ છો અને તમારી ટ્રેન અંધારા ભોંયરામાંથી પસાર થાય છે ત્યારે શું તમે તેમાંથી કૂદીને બહાર નીકળી જાઓ છો? ના, કદી નહીં. તેનું કારણ એ છે કે તમને ભરોસો છે કે થોડી જ વારમાં આ ટ્રેન તેમાંથી બહાર નીકળી જશે. એકદમ સાચી વાત. વર્તમાન સમયમાં આપણી આસપાસ આતંકવાદ, હત્યા, યુદ્ધ, કુદરતી આપત્તિ, ગંભીર રોગચાળો, હિંસક પ્રવૃત્તિઓ વગેરે બાબતો બનતી જ રહે છે. આપણે દરરોજ સમાચારોમાં તે વાંચીએ છીએ અને ટીવીમાં જોઈએ પણ છીએ. ટૂંક સમય પહેલાં જ આપણે કોરોનાની મહામારીનો પણ સામનો કર્યો. આ બધી બાબતો આપણી અંદર એક પ્રકારનો ડર ઉત્પન્ન કરે છે. હાલની પ્રજા મૃત્યુ, ભૂખમરો, સતાવણી, નકાર અને ગુલામીથી પણ ડરે છે. ભૂતકાળના અનુભવોને લીધે પણ આપણી અંદર એક પ્રકારની બીક ઉત્પન્ન થાય છે. આપણા બાળપણના સમયમાં જો આપણી સાથે દુઃખ કે પીડા આપનાર ઘટના બની હોય તો તેને લીધે પણ આપણને ડર લાગે છે. ચિંતા અને બીકની અસરો સીધી જ આપણા મગજ ઉપર પડે છે. વાલી બહેનો, પવિત્ર બાઇબલ પણ આપણને ઘણી બધી બાબતોનો ડર રાખવાનું શીખવે છે. પણ બીજો નહીં, આ શબ્દો બાઇબલમાં અનેક વખત લખવામાં આવ્યા છે. યશાયા 41:10માં ઈશ્વર કહે છે, તું બીજમાં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું, મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. એ જ પ્રમાણે લૂકની સુવાર્તાના 12:32માં ઈસુ કહે છે, ઓ નાની ટોળી બિહોમાં કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે. યોહાન 14:27માં પણ ઈસુ કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. મિત્રો, જ્યારે આપણે ઈશ્વરના આ વચનો પર વિશ્વાસ કરીને આગળ વધીએ છીએ ત્યારે આપણી ચિંતાઓ ઈશ્વરને આપી દેવાનું શીખી જઈએ છીએ. તો પછી પ્રશ્ન એ થાય છે કે શા માટે આપણને બીક લાગે છે? અત્યારે મને બાઇબલની એક સત્ય ઘટના યાદ આવે છે. એક વખત ઈસુ પોતાના શિષ્યો સાથે હોડીમાં જઈ રહ્યા હતા. ઈસુ ખ્રિસ્ત થાકી ગયા હોવાથી સૂઈ ગયા. અચાનક સમુદ્રમાં ભારે તોફાન આવ્યું, જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને પાણીના મોજા હોડીની અંદર ધસી આવવા લાગ્યા. તેથી શિષ્યો દોડીને ઈસુની પાસે ગયા અને ઈસુને ઉઠાડીને કહેવા લાગ્યા કે પ્રભુ, અમને બચાવો, નહીં તો અમે ડૂબી જઈશું. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમે શા માટે ગભરાવ છો? તમે કેમ અલ્પવિશ્વાસી બન્યા છો? પછી ઈસુએ હોડી પર ઊભા રહીને પવન તથા સમુદ્રને ધમકાવ્યા એટલે તરત જ તોફાન શાંત થઈ ગયું. મારી વાલી બહેનો, અહીં શિષ્યોના ડરનું કારણ ભારે તોફાન હતું. જો હું ત્યાં હોત તો હું પણ ડરી જાત. પણ અહીં ઈસુ શિષ્યને યાદ કરાવવા માંગતા હતા કે પવન અને પાણીના મોજાને પણ ઈશ્વરે જ બનાવ્યા છે અને તેના પર તેઓ સંપૂર્ણ અધિકાર ધરાવે છે. અહીં શિષ્યોને પોતાની બીકને દૂર કરવા માટે થોડો વિશ્વાસ રાખવાની જરૂર હતી. ઈશ્વર પરનો વિશ્વાસ આપણને વિશ્વાસમાં વધારે મજબૂત કરે છે. મારી વાલી બહેનો, આશાવાન સ્ત્રીઓ તરીકે આપણા જીવનમાં પણ સંકટરૂપી તોફાનો આવે છે. કોઈ બીમારી, સ્વજનનું મૃત્યુ, કુટેવો વગેરે. આપણા સંકટના સમયમાં આપણે કોની પાસે જઈએ છીએ તે મહત્વની બાબત છે. દરેક સમયે ઈશ્વર આપણા બચાવનાર
અને આશ્રય છે તે યાદ રાખો. દરેક નવો દિવસ આપણા માટે બીકનો હોઈ શકે. દાખલા તરીકે નોકરી ગુમાવી દેવાની બીક, આર્થિક મંદીની બીક, આતંકવાદ, રોગચાળો, યુદ્ધ અને આપણી આસપાસ બનતી ઘટનાઓ આપણામાં એક પ્રકારની બીક ઉત્પન્ન કરે છે. પણ ઈસુ ખ્રિસ્ત તમને બીકમાં રાખવા માંગતા નથી. પ્રિય બહેનો, યાદ રાખો, બીક તમારા વિશ્વાસને મારી નાખે છે. તેને લીધે તમે ફક્ત તમારા પર અને તમારી સમસ્યા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો છો, ઈશ્વરના સામર્થ્ય અને સહાય ઉપર નહીં. આ તો ધુમ્મસમાં નજર કરવા જેવી વાત છે, જ્યાં તમને કશું જ સ્પષ્ટ દેખાતું નથી. આપણા દૈનિક જીવનમાં પણ આપણને અકસ્માત, કુદરતી હોનારતો, ગુનાખોરી વગેરે બાબતોનો ડર સતાવે છે. પણ શું ઈશ્વરની સહાય વગર આપણે બીકમાંથી બહાર આવી શકીએ? ના, કદી નહીં. ફક્ત ઈશ્વર જ આપણી દરેક પ્રકારની બીકને દૂર કરી શકે છે. હિબ્રુ 13:6 બાઇબલ જણાવે છે, પ્રભુ મને સહાય કરનાર છે, હું બીસ નહીં, માણસ મને શું કરનાર છે. મિત્રો, જો આપણા જીવનમાં ઈશ્વર છે તો આપણે કોઈ બાબતથી ડરવાની જરૂર નથી. પણ મનુષ્ય હોવાને લીધે આપણા જીવનના અંત સુધી કોઈ બાબતની બીક તો આપણામાં રહે જ છે. પણ આશાવાન સ્ત્રીઓ તરીકે આપણી બીકને લઈને આપણે ઈશ્વરની પાસે જવાની જરૂર છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તે આપણને તેનું સામર્થ્ય અને શાંતિ પૂરા પાડે. વાલી બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. પવિત્ર બાઇબલમાં
રાજા દાઉદ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, પણ એક બહુ અગત્યની વાત બાઇબલ નોંધે છે કે તે ઈશ્વરનો મનગમતો માણસ હતો. તે પણ ઘણીવાર ડરી જવાય એવી સ્થિતિમાંથી પસાર થયો. પણ ગીતશાસ્ત્ર 34:4 તે લખે છે, મેં યહોવાનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. પ્રેરિત પાઉલ પણ ભયજનક બાબતોમાંથી પસાર થયા, પણ તેમણે સલાહ અને ખાતરી આપતા લખ્યું કે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયની તથા મનોની સંભાળ રાખશે. વાલી બહેનો, આપણે ઈશ્વરને શોધવાની જરૂર છે. પવિત્ર આત્મા આપણને આપણા વિચારો પર કાબૂ રાખવા અને યોગ્ય સમયે યોગ્ય કામ કરવા સહાય કરે છે. હિબ્રુ 11 અધ્યાયમાં વિશ્વાસના સુરવીરોની યાદી આપવામાં આવી છે. ઈશ્વર પરના તેમના અડગ વિશ્વાસને લીધે તેઓ બીકનો સામનો કરીને વિશ્વાસના કામો કરી શક્યા. ભયંકર મુશ્કેલીઓમાં પણ ધીરજ તથા હિંમતથી કાર્ય કર્યું અને મુશ્કેલીઓનો સફળતાથી સામનો કર્યો. કેટલું અદ્ભુત! આપણે પણ આ ભયજનક જગતથી પર ઈશ્વરે આપણા માટે જે ઉજળું ભવિષ્ય રાખી મૂક્યું છે તેના તરફ દ્રષ્ટિ રાખીને જીવવાનું છે. વર્તમાનમાં ઈશ્વરે આપણને જે શાંતિ અને આરામ પૂરા પાડ્યા છે તેને માટે ઈશ્વરનો આભાર માનવાનો છે. આપણે ઈશ્વરની પાસે વધારે વિશ્વાસની માંગણી કરવાની છે, આપણા વર્તમાન સંજોગો પર નહીં, પણ ઈશ્વરના વચન અને તેમના અનંતકાળિક કરાર ઉપર ભરોસો રાખવાનો છે. આમ કરવાથી આપણો દ્રષ્ટિકોણ બદલાશે અને આપણી બીક પણ ઓછી થશે. વાલી બહેનો, સ્ત્રીઓ, પત્નીઓ અને માતાઓ તરીકે આપણે હકારાત્મક બાબતો, સત્ય બાબતો અને ઉમદા બાબતો વિશે વિચાર કરવાનો છે. જ્યારે તમે એવું માનવા લાગો કે બધું બરાબર નહીં થાય ત્યારે તમારામાં બીક ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે બીક 2 સ્વરૂપમાં આવે છે. એક તો તમને એવી બીક લાગે છે કે જે તમારી પાસે છે તે તમે ગુમાવી દેશો, અને બીજી એવી બીક લાગે છે કે તમને જે જોઈએ છે તે તમને મળશે નહીં. આવી બીકમાંથી બહાર આવવા માટે આભારી વલણ રાખો. તમારી પાસે જે છે તેના માટે ઈશ્વરનો આભાર માનો. જીવનમાં કોઈ બાબત તો એવી બને જ છે જેના માટે તમે ઈશ્વરનો આભાર માની શકો અથવા ઈશ્વરની પ્રશંસા કરી શકો. હા, ભલે તમારા સંજોગો ગમે તે હોય, પણ ઈશ્વરે તમારા માટે જે કર્યું છે અને ઈશ્વર પોતાના લોકોને માટે જે અદ્ભુત કામો કરે છે તે માટે તમે સાક્ષીરૂપ બની શકો છો. તમારા જીવનને માટે ઈશ્વરની ભલાઈ, વિશ્વાસુપણું અને ઈશ્વરની હાજરી માટે તમે ઈશ્વરનો આભાર માની શકો. જીવનમાં આભારી વલણ રાખવાથી આપણા વિચારો બીકમાંથી બીજી તરફ પલટાય છે. બાઇબલ શીખવે છે કે જો આપણે ચિંતા કરવાને બદલે જે સારી બાબતો આપણી પાસે છે તે વિશે વિચાર કરીએ તો આપણે ઈશ્વરની શાંતિનો અનુભવ કરી શકીશું. હું મારી પોતાની શક્તિથી બીક ઉપર વિજય પ્રાપ્ત કરી શકતી નથી. જ્યારે આપણે ઈશ્વરની વધારે નિકટ જઈએ છીએ ત્યારે આપણો વિશ્વાસ વધારે મજબૂત બને છે. તે વિશ્વાસની મદદથી આપણે બીક ઉપર વિજય મેળવી શકીએ છીએ. તેથી બીકમાંથી બહાર આવવા માટે ઈશ્વરને ઓળખવા તે પાયાની બાબત છે. જો આપણે ઈશ્વરને ઓળખતા નથી તો સંઘર્ષના સમયમાં આપણે ઈશ્વરના વચન ઉપર પણ શંકા કરીએ છીએ. તમે જે પરિસ્થિતિમાંથી પસાર થાઓ છો તેને મહત્વ આપવા કરતાં ઈશ્વર તમને કેટલો બધો પ્રેમ કરે છે તે જો તમે ધ્યાનમાં રાખો તો તમે વિશ્વાસથી બીક ઉપર વિજય મેળવી શકો છો. આપણી બીક લઈને ઈશ્વરની પાસે જઈએ. વિશ્વાસ બીકને દૂર કરે છે. ઈશ્વરના પ્રેમાળ હાથોમાં આપણને દિલાસો અને સલામતી મળે છે. વાલી બહેનો, આવો આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ.
વાલા પ્રભુ, અમારા જીવનો સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરપૂર છે. તમે વચન આપ્યું છે કે દરેક સ્થિતિમાં તમે અમારી સાથે છો, તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા વિચારો અને લાગણીઓને તમારા અંકુશમાં રાખો. અમારા હૃદયમાં તમારું ડહાપણ, શાંતિ અને દિલાસો આપો. તમારા પર વિશ્વાસ રાખીને અમારી દરેક બીકમાંથી બહાર આવવા અમને મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું, આમેન. વાલા દર્શકો, આજના પ્રસારણમાં આપણે બીક ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો તે વિશે શીખી રહ્યા છે. જ્યારે પણ તમને બીક લાગે ત્યારે સૌ પ્રથમ પ્રાર્થના કરો. તમારા બાળકોને પણ તે શીખવો. ઈશ્વરની સુરક્ષાની તમને ખાતરી થાય તે માટે પ્રાર્થના કરો.
કોઈ પણ બાબતની બીક ના રાખો, પણ દરેક બાબતને માટે પ્રાર્થના કરો. જ્યારે પણ તમને બીક લાગે ત્યારે ઈશ્વર સંબંધી વિચાર કરો. ઈશ્વરે તમારા માટે જે કર્યું છે તેને યાદ કરીને ઈશ્વરનો આભાર માનો. તમારી બીક ઉપર વિજય મેળવવાનો આ એક સરળ માર્ગ છે. હા, આપણા હૃદયને ઈશ્વરના વચનથી ભરી દઈએ. આપણા બાળકોને પણ બીકમાંથી બહાર કાઢનાર વચનો વડે ઉત્તેજન આપીએ. તમારા બાળકોને શીખવો કે જ્યારે પણ તેમને બીક લાગે ત્યારે ઈશ્વરના વચનો જે તેઓને મોડે આવડે તેને બોલે અને પ્રાર્થના કરે. આપણા જીવનમાં જ્યારે ઈશ્વરના વચનને સ્થાન હોય છે ત્યારે બીક ઓછી થઈ જાય છે. ઈશ્વર આપણને બીક ઉપર વિજય અપાવવા માંગે છે. આપણું યુદ્ધ આપણે એકલા લડવાનું નથી, પણ ઈશ્વર દરેક સમયે આપણી સાથે છે તે હંમેશા યાદ રાખો. મારી વાલી બહેનો, જીવનમાં કઈ બાબતો તમને ડર આપે છે તેની એક યાદી બનાવો. તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય તે પણ વિચારીને લખો. દાખલા તરીકે, જો તમને નવા માણસોને મળવાની બીક લાગતી હોય તો દર અઠવાડિયે 2 કે 3 નવી વ્યક્તિઓને મળવાનો પ્રયાસ કરો. આ મુશ્કેલ લાગશે પણ અશક્ય નથી. ઈશ્વર તમને નવી તકો અને મહાન બાબતો આપવા માંગે છે. તેને પ્રાપ્ત કરવા તમારે વિશ્વાસનું એક પગલું ભરવાની જરૂર છે. ઈશ્વર પ્રત્યેનો આપણો વિશ્વાસ અને આદર આપણી ઈચ્છાઓ, લાગણીઓ અને વિચારો કરતાં મહાન છે. શૈતાન હંમેશા એવો પ્રયત્ન કરશે કે તમે તમારી બીકમાં જ જીવન જીવો અને ઈશ્વરના સામર્થ્યનો અનુભવ ના કરો. પણ ઈશ્વરની સહાયથી તમારે બીક ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. વાલી બહેનો, દરેક પ્રકારની બીકમાંથી બહાર આવવા માટે ઈશ્વરની સાથે સમય પસાર કરો. તમારા વિચારોમાં જ મગ્ન રહેવાને બદલે ઈશ્વરના અવાજને સાંભળો. તમારી બીક દૂર થાય તે માટે પ્રાર્થના કરતા રહો. તમારી સાથે પ્રાર્થના કરનાર લોકોને શોધી કાઢો અને એકબીજાને હિંમત અને ઉત્તેજન પૂરું પાડો. એક વખત તમારી બીકનું સ્થાન સર્વશક્તિમાન ઈશ્વરને આપો અને દરેક પ્રકારના ડરમાંથી મુક્ત થઈને જીવન જીવો. હવે અમારો સમય પૂરો થવા આવ્યો છે. બીકમાંથી બહાર આવવાના અદ્ભુત માર્ગો આજે અમે તમને શીખવ્યા છે. મારી આશા છે કે તમે તેનો જરૂર ઉપયોગ કરશો અને બીક ઉપર વિજય મેળવશો. અમારા આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. અમારો ફોન નંબર છે 99 98 97 90 26, 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ કે SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.